નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 14 જૂન 2024. જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ભુજમાં રક્તદાતા દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરાઈ. લાયન્સ હોસ્પિટલ મધ્યે કચ્છ મિત્રના સહયોગથી મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. 204 બોટલ રક્ત એકત્રિત કરાયું. જુઓ ઉપસ્થિત મહાનુભાવોએ શું પ્રતિભાવ આપ્યા. આજે વિશ્વ રક્તદાતા દિવસ છે. આ દિવસની ભુજમાં વિશિષ્ટ રીતે ઉજવણી કરાઈ હતી. રક્તદાતાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવા સમગ્ર વિશ્વમાં રક્તદાતા દિવસની ઉજવણી કરાય છે. રક્તદાતાના લોહીનો ઉપયોગ અનેકની જિંદગી બચાવવા થાય છે. દરેક વ્યક્તિ જેમની ઉંમર 18 થી 65 વચ્ચે હોય છે તે રક્તદાન કરી શકે છે. કચ્છમાં અવારનવાર રક્તની અછત રહેતી હોય છે, પણ રક્તદાતાઓ સ્વેચ્છાએ આગળ આવી રક્તની કમી પૂરી કરે છે. આજના દિવસે ભુજમાં રાવલવાડી સ્થિત LNM લાયન્સ હોસ્પિટલ તથા કચ્છમિત્ર દૈનિકના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ભુજની GK જનરલ હોસ્પિટલની બ્લડ બેન્કે ખૂબ જ ઉમદા સહયોગ આપ્યો હતો. અને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરાઈ હતી. આ પ્રસંગે BSFના DIG અનંતસિંહ, GK જનરલ હોસ્પિટલના બ્લડ બેન્કના વડા ડૉક્ટર જિજ્ઞાબેન ઉપાધ્યાય, કચ્છમિત્રના નિખિલભાઈ પંડ્યા, હુસેનભાઈ વેજલાણી, કૌશલ પાંધી, હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતા, મા ઇન્સ્યોરન્સના ચેતનભાઈ શાહ, ભૌમિક વચ્છરાજાની, રશ્મિન પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા તમામ મહેમાનો તથા બ્લડ ડોનેશન માટે આવેલ BSFના જવાનોનું સાલ સાથે સન્માન કરાયું હતું. પ્રાસંગિક પ્રવચનમાં લાયન ભરત મહેતાએ આ કેમ્પ કચ્છમિત્રના સહયોગથી અહીં યોજાયો તે માટે ખુશી વ્યક્ત કરી હતી. દર 3 માસે રક્તદાન કેમ્પ યોજાશે અને રક્તદાતાઓને 1 લાખના વીમાની પોલિસી આપવામાં આવશે અને આજે પણ અપાઈ રહી છે તેમ જણાવ્યું હતું. આજે આ મેગા કેમ્પમાં 204 બોટલ રક્ત એકત્ર થયું હતું, એટલે કે 204 લોકોએ રક્તદાન કરી અને સમાજ સેવા કરી હતી. કચ્છમિત્રના નિખિલભાઈ પંડ્યાએ આવા સેવા કાર્યમાં વિવિધ સંસ્થાઓ સાથે રહી સામાજિક કામ કરવાની કચ્છમિત્ર અગ્રેસર રહેશે તેમ જણાવેલ. જ્યારે BSFના DIG જણાવ્યું કે મેં અનંતસિંહ, DIG સેક્ટર હેડક્વાર્ટર ભુજ, BSF કા યહાં કોટકી રોડ મેં તૈનાત હું, હમારા વહીં પર કાર્યાલય ઓર પરિસર. હમ સભી જબ બલ કો જોઇન કરતે હૈ, કિસી ભી સશસ્ત્ર બલ કો જોઇન કરતે હૈ તો રાષ્ટ્ર કી એકતા અખંડતા કે લિયે અપને જીવન કા સંધાન કરકે હી જોઇન કરતે હૈ. ઓર ઇસ ક્રમ મેં જો બોર્ડર સિક્યોરિટી ફોર્સ હૈ ઉસકા એક મુખ્ય ઉદ્દેશ હોતા હૈ સીમા ક્ષેત્ર મેં રહેને વાલે લોગો કે દિલો મેં સુરક્ષા કી ભાવના પેદા કરના, દેશ કી અખંડતા કો બનાએ રખના. ઓર ઇસી ક્રમ મેં હમ તન મન ધન સે અપને જો ભી હમારે સહકર્મી હૈ સભી મિલકર કાર્ય કરતે હૈ. ઉસી ભાવના સે હર વર્ષ હમ કિસી ના કિસી સ્તર પર અપને પ્રાંગણ મેં અન્ય પ્રાંગણો મેં રેડ ક્રોસ સે બ્લુ ક્રોસ સે મિલકર ये कार्यवाही करते रहते हैं. जब रक्तदान जैसे महादान या जीवन दान के रूप में भी देखते हैं तो इस कार्रवाई में जब हमें मौका मिलता है तो वर्ष में कम से कम एक बार हम लोग ये ज़रूर ही करते हैं. और ये अभी जो हमें आमंत्रण मिला लॉयन क्लब की तरफ से, तो हमने अपने कुछ कार्मिकों को हमारे यहाँ जो यूनिट है यहाँ भुज में तैनात है उसमें से प्रति यूनिट से 10 कार्मिक और जो छोटी यूनिट हैं उनसे 5 कार्मिक, लगभग 35-40 कार्मिकों का यहाँ पर आज योगदान हुआ है, सहयोग हुआ है. वो सभी जो भी सहयोग हो रहा है या रक्तदान हो रहा है वो उनकी स्वेच्छा से है, इसके ऊपर किसी का वो. लेकिन हमारे कार्मिक को जब भी ऐसा मौका मिलता है वो स्वयं आगे आते हैं. उनको केवल मौका मिलना चाहिए और जैसे ही आह्वान होता है वो तत्पर रहते हैं किसी भी कार्य के लिए. देश के किसी भी क्षेत्र में, दूर क्षेत्रों से, ऑल इंडिया से आए हुए सभी कार्मिक यहाँ उपस्थित होते हैं और समय समय पर अपना जो समाज के प्रति दायित्व है, राष्ट्र के प्रति दायित्व है, उसका निर्माण करते रहते हैं. कच्छमित्र तरफ थी हुसैन भाई वेजलाणी ए जणाव्यु हतु के मारु नाम हुसैन वेजलाणी जे कच्छमित्र मा हूं छेला
37 વર્ષથી સર્વિસ કરું છું અને એડવર્ટાઇઝમેન્ટ મેનેજર તરીકે હાલે પોસ્ટ ઉપર છું. આમાં કચ્છ મિત્ર હમણાં છેલ્લા 1-2 વર્ષથી અમારા મેનેજિંગ ટ્રસ્ટી નવા જે આવ્યા છે હાર્દિકભાઈ મામણિયા સાહેબ, એમને સતત અમને દોરવણી રહેતી હોય છે કે આપણે અલગ અલગ બધા પબ્લિક ક્ષેત્રના કામોમાં આપણે પબ્લિકને મદદરૂપ થાય. કચ્છ મિત્ર પોતે સમાચાર ઉપરાંત આવા બધી વિવિધ પ્રવૃત્તિઓ હમણાં કરી રહી છે, એના ભાગરૂપે આ વખતે જે 14 જૂનના વર્લ્ડ બ્લડ ડોનેશન ડે હતો, તો એ પ્રસંગે ભરતભાઈ અને અમારા ટ્રસ્ટી સાહેબ આવ્યા હતા ત્યારે એમની મુલાકાત થઈ અને આ નક્કી કરવામાં આવ્યું કે આવી રીતે આપણે એક સરસ આપણે કેમ્પનું આયોજન કરીએ અને એમાં મેક્ઝિમમ આપણે બ્લડ ડોનેશન કરનારા મળે અને જેને કારણે કચ્છમાં કંઈક બીમાર માણસો છે જે લોકોને સતત બ્લડની જરૂર પડતી હોય છે, તો એમાં આપણે કચ્છ મિત્ર અને લાયન્સ ક્લબ સાથે મળી અને આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. એનામાં અમારે અત્યારે જ હમણાં ભરતભાઈ સાથે ચર્ચા થઈ, તો આપણે ભવિષ્યમાં આપણે કચ્છના અલગ અલગ સેન્ટરો ઉપર જ્યાંથી બધી આ સંસ્થાઓ જે કોઈ જાહેર સંસ્થાઓ આનામાં કચ્છ મિત્ર, અમારી એવી તૈયારી છે કે આપણે કચ્છના અલગ અલગ સેન્ટરોમાં જ્યાં પણ પબ્લિક આવી કોઈ મોટી સંસ્થાઓ જો તૈયાર થતી હોય તો એમના સહયોગ સાથે જે તે વિસ્તારમાં આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ કે જેનાથી આપણે કચ્છના દરેક સેન્ટરોમાંથી આપણે મેક્ઝિમમ બ્લડ આપણે મળી શકે અને એનાથી આપણે જે દર્દીઓ કચ્છના છે એ લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ એવી અમારી તૈયારી છે. જીકે જનરલ હોસ્પિટલના પેથોલોજી રેસિડેન્ટ ડોક્ટરે જણાવ્યું કે હેલો એવરીવન, હું ડોક્ટર કરમી પટેલ છું. આઈ એમ પેથોલોજી રેઝિડન્ટ R1 એટ જીકે જનરલ હોસ્પિટલ અને અત્યારે હું બ્લડ બેંકમાં પોસ્ટેડ છું અને અમે આ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને અમે આ ડોનેશન કેમ્પનું આયોજન કચ્છ મિત્ર મીડિયાના સહયોગથી અને જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી લાયન્સ હોસ્પિટલમાં અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. આ મેગા કેમ્પમાં બ્લડ ડોનેશન કરવા માટે રીતસર લાઈનો લાગી હતી. રક્તદાન કરવા આવેલ રક્તદાતાઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે જય ભાઈ, કેટલી વખત તમે કરી રહ્યા છો? 10-11 વખત. શું તમે આજે તમે કરો છો, શું તમારી લાગણી છે? મારું એવું છે કે આપણે અહીંયા કરીને બ્લડની ક્યારેય અછત ન થવી, કોઈ પણ આવું રીતે રહી ન જવું, દરેક વ્યક્તિને છે ને બ્લડ ડોનેટ કરવું જોઈએ. મારું નામ મનોહર ભરતભાઈ શાહ છે. અચ્છા, અને કેટલી વારમાં કેટલી વખત કર્યું બ્લડ ડોનેશન? ફર્સ્ટ ટાઈમ છે. અચ્છા, કેવું લાગે છે આજે? હમણાં સુધી તો સારો લાગે છે, કેમ કે જો આપણા લોહીથી કોઈનો સારો થતો હોય તો આપણે પણ સારું લાગે. બીક લાગી બ્લડ દેતા સમય? ના, બીક વધ લાગી ને. તો બીજા ભાઈબંધને કહેશો ને હવે દે. હા જી, શું આજે ખાસ તમારા મનમાં ભાવનાઓ જાગે છે? કે એક આપણા બ્લડ ડોનેશન કરવાથી બ્લડ છે જે કુદરતી રીતે બનતી વસ્તુ છે શરીરની, અને બ્લડ બીજાને મળે જેનાથી કોઈનું જીવન બચી શકે છે જરૂરિયાતમંદનું, એના માટે મને પ્રેરણા મળી એટલે મેં બ્લડ ડોનેશન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત ટ્રક એસોસિએશનના પ્રમુખ નવગણભાઈ આહિરે પણ ભવિષ્યમાં સેવા કાર્યમાં સહયોગ આપવા ખાતરી આપી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ તરફથી લાયન અભય શાહ, અશોક ઝવેરી, AY આકબાની, લાયન કમલાબેન જોશી, નવીન મહેતા, પ્રકાશ ગાંધી, જય કંસારા તથા અનેક લાયન સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ LNM લાયન્સ હોસ્પિટલના મેનેજર વ્યોમા મહેતા અને તમામ કર્મયોગીઓએ આ કેમ્પમાં સેવા આપી હતી. નખત્રાણાથી આવેલ ચેમ્બરના પ્રમુખ રાજુભાઈ પલણ અને બ્લડ બેંકના દર્શન રાવલ સાથે તેમની ટીમે સુંદર સેવા આપી હતી તથા અનેક ભાઈ બહેનોએ ખાસ ઉપસ્થિત રહી કેમ્પમાં સેવા આપી રક્તદાન પણ કર્યું હતું. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.